એસિડ બેઝ અનુમાપનના પ્રકરણમાં બફર સીમા શબ્દનો અર્થ ઉદાહરણ દ્વારા સમજીશું. બફર સીમા અથવા બફર હદ અંગ્રેજીમાં બફર રેન્જ એને કહેવામાં આવે છે, જે પીએચ મૂલ્યની હદમાં બફર દ્રાવણ અસરકારક રીતે કાર્યક્ષમ નીવડી શકે તે પીએચ સીમાને બફર સીમા કહે છે. કોઈપણ બફર મિશ્રણની મદદથી ગમે તે પીએચવાળું દ્રાવણ બનાવી શકાય નહીં. દરેક બફર દ્રાવણ માટે એક બફર સીમા, એક બફર વિસ્તાર હોય છે અને તે બફર સીમાની અંદર જ બફર દ્રાવણ અસરકારક રીતે કાર્યક્ષમ નીવડી શકે છે. અસરકારક રીતે કાર્યક્ષમ એટલે કે બફર દ્રાવણના ગુણધર્મો જળવાઈ રહે છે, કે જેમાં થોડાક પ્રમાણમાં પ્રબળ એસિડ કે બેઝ ઉમેરવા છતાં પીએચના ફેરફારનો પ્રતિકાર કરે છે, મંદન કરવા છતાં પીએચમાં ફેરફાર થતો નથી, જેની પીએચ લાંબા સમય સુધી નિયત રહે છે. આ સીમા કે જે સીમાની અંદર આ બફર દ્રાવણ અસરકારક રીતે કાર્યક્ષમ રહે છે તે સીમાને બફર સીમા કહે છે. એસિડિક બફર દ્રાવણ માટેની બફર સીમા પીએચ બરાબર પીકે માઇનસ વનથી પીકે પ્લસ વન સુધીનો વિસ્તાર એ એસિડિક બફર દ્રાવણ માટેની બફર સીમા છે. બેઝિક બફર દ્રાવણ કે જે નિર્બળ બેઝ અને તેના પ્રબળ એસિડ સાથેના ક્ષારના મિશ્રણથી બનાવવામાં આવે છે, તેના માટેની બફર સીમા થશે પીએચ બરાબર પીકે ડબલ્યુ માઇનસ પીકે બી માઇનસ વનથી પીકે બી પીકે ડબલ્યુ માઇનસ પીકે બી પ્લસ વન, જો પીકે ડબલ્યુ બરાબર 14. આમ જો નિર્બળ એસિડ કે નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક જાણતા હોઈએ તો એના ઉપરથી પીકેનું મૂલ્ય શોધી અને બેઝ માટે પીકે બીનું મૂલ્ય શોધી એસિડિક અને બેઝિક બફર દ્રાવણ માટેની બફર સીમા નક્કી કરી શકાય. દાખલા તરીકે એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટના મિશ્રણની મદદથી બનાવેલ એસિડિક બફર, તો આ બંનેના મિશ્રણથી કેટલી પીએચવાળું બફર દ્રાવણ બનાવી શકાય, એટલે કે તેની પીએચ સીમા બફર સીમા કેટલી છે તે જોઈએ. તો એસિટિક એસિડનો પીકે 4.74 થશે. તેથી એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટના મિશ્રણની મદદથી બનાવેલ એસિડિક બફર દ્રાવણની બફર સીમા પીએચ બરાબર પીકે માઇનસ વનથી પીકે પ્લસ વન અને એસિટિક એસિડનો પીકે 4.74 હોવાથી બરાબર 4.74 માઇનસ વનથી 4.74 પ્લસ વન એટલે કે 3.74થી 5.74 એ એસિટેટ બફર દ્રાવણની બફર સીમા થશે. એટલે કે એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટના મિશ્રણની મદદથી 3.74થી 5.74 વચ્ચેની પીએચવાળું અસરકારક રીતે કાર્યક્ષમ નીવડી શકે તેવું બફર દ્રાવણ બનાવી શકાય. એટલે કે એસિટેટ બફરની મદદથી 4 પીએચવાળું દ્રાવણ બનાવી શકાય, પરંતુ 3 કે 6 પીએચવાળું દ્રાવણ બનાવી શકાય નહીં. આમ કોઈ પણ નિર્બળ એસિડ કે તેના પ્રબળ બેઝ સાથેના ક્ષારની મદદથી કેટલી પીએચવાળું બફર દ્રાવણ બનાવી શકાય તે માટેની બફર સીમા એ આયનીકરણ અચળાંકના મૂલ્યો પરથી ગણી શકાય. બેઝિક બફર દ્રાવણ કે જે નિર્બળ બેઝ અને તેના પ્રબળ એસિડ સાથેના ક્ષારની મદદથી બનેલું હોય છે, દાખલા તરીકે એમોનિયમ બફર દ્રાવણ કે જે NH4OH અને NH4Cl મિશ્રણની મદદથી બનાવેલ હોય, તો તેની બફર સીમા પીએચ બરાબર 14 - 4.74, 14 એટલે કે પીકે ડબલ્યુ માઇનસ પીકે બી, સૂત્ર અગાઉ જોઈ ગયા આપણે, માઇનસ વનથી પીકે ડબલ્યુ માઇનસ પીકે બી પ્લસ વન. પીકે ડબલ્યુ બરાબર 14 અને એમોનિયાનો પીકે બી 4.74, તેથી 14 - 4.74 - 1
थी चौदह ओछा चार पॉइंट चौहत्तेर प्लस वन, चौदह ओछा चार पॉइंट चौहत्तेर बराबर नौ पॉइंट छवीस, अने तेथी नौ पॉइंट छवीस माइनस वन थी नौ पॉइंट छवीस प्लस वन एटले कि बफर सीमा थशे पीएच बराबर एट पॉइंट ट्वेंटी सिक्स थी टेन पॉइंट ट्वेंटी सिक्स। बीजा अर्थमां एनएच फॉर ओएच अने एनएच फॉर सीएल ना मिश्रणनी मददथी आठ पॉइंट छवीस थी दस पॉइंट छवीस वच्चेनी पीएच वाळू बफर द्रावण बनावी शकाय, एटले कि नौ पीएच वाळू बफर द्रावण बनावी शकाय, परंतु आठ पॉइंट छवीस थी ओछी पीएच वाळू એટલે કે આઠ પીએચ વાળું અને દસ પોઈન્ટ છવ્વીસથી વધુ પીએચ વાળું એટલે કે અગિયાર પીએચ વાળું બફર દ્રાવણ આ મિશ્રણની મદદથી બનાવી શકાય નહીં। આમ બેઝિક બફર દ્રાવણ માટે પણ બફર સીમા નક્કી કરી તેના ઉપરથી ચોક્કસ કઈ પીએચ વાળું દ્રાવણ બનાવી શકાય તે નક્કી કરી શકાય। Thank you for watching। Thank you for watching।